નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે બાગાયત ખાતાની પાણીનો ટાંકો બનાવવા માટેની સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે બાગાયત ખાતાની વિવિધ 74 જેટલા ઘટકો માટેની વિવિધ યોજનાઓ શરૂ થઈ ગયેલી છે. તો આમ આ બાગાયત ખાતાની યોજનાઓ પૈકી આપણે પાણીનો ટાંકો બનાવવા માટેની જે યોજના છે તે અંતર્ગત રૂપિયા 75,000 સુધીની સહાય મળી રહી છે. તો મિત્રો, આ યોજના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારી વાડી કે ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા માંગતા હોય તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આ બાગાયત ખાતાની યોજના છે અને હાલમાં આ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. યોજનાનું નામ છે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના, અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે. તો મિત્રો, બાગાયત ખાતાની પાણીના ટાંકા માટેની યોજનામાં મળવાપાત્ર સહાયનું ધોરણ જોઈએ તો અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે યુનિટ કોસ્ટ રૂપિયા 1,00,000 નક્કી થયેલી છે, અને તે મુજબ ખર્ચના 75% મુજબ મહત્તમ રૂપિયા 75,000ની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થાય છે. અને તે જ પ્રમાણે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે જોઈએ તો તેઓ માટે પણ યુનિટ કોસ્ટ રૂપિયા 1,00,000 નક્કી થયેલી છે, અને તેઓને પણ ખર્ચના 75% મુજબ મહત્તમ રૂપિયા 75,000ની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે સામાન્ય ખેડૂત માટે જોઈએ તો તેઓ માટે પણ યુનિટ કોસ્ટ રૂપિયા 1,00,000 છે, અને તેમને ખર્ચના 50% મુજબ મહત્તમ રૂપિયા 50,000ની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થાય છે. તો આમ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને રૂપિયા 75,000ની મર્યાદા સુધીમાં આ સહાય મળવાપાત્ર થાય છે, જ્યારે સામાન્ય ખેડૂત હોય તો સામાન્ય ખેડૂતોને ખર્ચના 50% મુજબ મહત્તમ રૂપિયા 50,000ની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે પાણીના ટાંકામાં અન્ય વિગતમાં જોઈએ તો સિમેન્ટેડ પાણીના ટાંકા માટે ડ્રીપ સેટ ફરજિયાત છે, અને ટાંકાના ખર્ચના વાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર, તાલુકા સર્વેયર, નરેગા યોજનાના સર્વેયરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે, અને ઓછામાં ઓછા 25.50 ઘનમીટરની ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે, અને ખાતા દીઠ ફક્ત એક જ વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે, અને આમ જોઈએ તો આજીવન એક વખત આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આ યોજના અંતર્ગત ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ તેમાં વિગત જોઈએ તો આઈ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 31/5/2023 છે. તો મિત્રો, જો તમે બાગાયત ખાતાની આ પાણીના ટાંકા માટેની સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે 31/5/2023 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551. જો આ યોજના વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આ નંબર ઉપર કોલ કરી અને તમે વિગતવાર વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું કે બાગાયત ખાતાની પાણીના ટાંકા માટેની યોજના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે, અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.